આધુનિક સમયમાં યુવાધન દ્વારા અલગ અલગ અંદાજમાં વર્ષને અલવિદા કહેવામાં આવે છે, જેમાં ખાસ કરી કોલેજના વિદ્યાર્થીઓ સૂટ એન્ડ સાડી પહેરી 31st ઉજવે છે, ત્યારે ભગવાન મહાવીર કોલેજના બીએડના વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં 31st ઉજવણી કરી હતી, જેઓએ ડિસેબલ વેરફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવી દિવ્યાંગ બાળકોને ગેમ રમાડી હતી અને ભેટ આપી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મારું નામ ડૉક્ટર ભાવિનાર દેસાઈ, ભગવાન મહાવીર કોલેજ ઓફ એજ્યુકેશન, ભગવાન મહાવીર યુનિવર્સિટીમાંથી અમે આજે આપની સંસ્થાની મુલાકાત માટે આવ્યા છે. 31st અને 2019નો લાસ્ટ દિવસ, તો એ દિવસને અમે આવી જગ્યાએ આવીને ઉજવીએ અને સંસ્કૃતિ માટે, સમાજ માટે કંઈક નવું કાર્ય કરીએ એ હેતુસર અમે આપની સંસ્થાની મુલાકાત લીધી. કહેવાયું છે કે શિક્ષણનું કાર્ય એ ઉમદા અને પવિત્ર છે. જુદા જુદી કોલેજો અને જુદા જુદા યુવાનો દ્વારા કહેવાયું છે કે રોઝ ડે, ચોકલેટ ડે અને ટપોરી ડે અને ફ્રેન્ડશીપ ડે અને એવા દિવસો ઉજવવાથી સમય અને શક્તિનો જે યુવાનો છે નિરર્થક ઉપયોગ કરી રહ્યા છે. તો આવા હેતુસર ભારતનું ભાવિ ઘડનારા જે અમારા પ્રશિક્ષણાર્થી મિત્રો છે, તાલીમાર્થી મિત્રો છે, એનામાં આ સેવા અને કર્તવ્યની અથવા એક સદ્ભાવનાનું કાર્ય થાય એ પ્રેરણા અને એ હેતુસર અમે અહીં આવા બાળકો માટે આજે દિવસ ફાળવવાની પ્રયત્ન કર્યો છે. ખૂબ જ આનંદ સાથે હૃદયમાં એક એવો ભાવ પણ જાગ્યો કે આપણામાં જે કંઈ શક્તિઓ છે એ શક્તિઓને બીજી રીતે નો ઉપયોગ કરતા આટલા સારા કામમાં આપણે એને કરવું જોઈએ અને ખાસ આવા કાર્યો દ્વારા આપણે એક સમાજને ઉમદા પ્રેરણારૂપ બનવું જોઈએ. આજે સવારે જ એક ન્યૂઝપેપરમાં સંદેશમાં આ સંસ્થાના જે ટ્રસ્ટી અને પ્રમુખ છે ડૉક્ટર કનુભાઈને ડૉક્ટરેટની બીજી વાર પદવી મળી છે. તો પોતાના માટે તો બધા જ કાર્ય કરે, પણ સમાજ માટે અને આવા બાળકો માટે લગભગ 4 બાળકોથી શરૂ કરીને આ સંસ્થા અત્યાર સુધી પહોંચી છે, તો એ સમાજને એક ઉત્તમ પ્રેરણારૂપ છે. અને ખૂબ જ આનંદ અને સંવેદના સાથે અને થોડુંક હૃદયના એવા ભાવો સાથે થોડું દુઃખ પણ થયું છે કે સમાજમાં ભગવાને બાળકોમાં કંઈક ને કંઈક ખૂટાડ્યું છે, છતાં પણ એ લોકો મનથી ખૂબ જ અડગ છે અને એ પ્રવૃત્તિ સાથે થોડા અમારા સાથી અધ્યાપકો પણ જોડાયા છે. અને અમે નક્કી જ કર્યું છે કે આપણી સંસ્કૃતિ કે સમાજ માટે આપણે શું કરી શકીએ કે જેનાથી બીજાને પણ ઉદાહરણ સારું મળી શકે. તો આજે થોડી પ્રવૃત્તિઓ અને એવું કરાવીને અમે આજનો દિવસ અને નવા વર્ષને આ દિવસ યાદગાર રૂપી બનાવીને અમે નવા વર્ષને આવકારીએ છીએ. સંસ્થાના
ટ્રસ્ટી શ્રી આચાર્યશ્રીઓ આચાર્યશ્રી અને અમે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.